આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। નવા બજાર જૂના બજારને જોડતો રેલવે ઓવરબ્રિજ બંધ કરાયો છે। 5 દિવસ માટે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો છે। જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજની બંને સાઈડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। નવા બજાર જૂના બજારને જોડતો રેલવે ઓવરબ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે। તેમજ 5 દિવસ માટે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજની બંને સાઈડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમજ બ્રિજ પરથી ભારે વાહનો 5 દિવસ માટે નહીં જઈ શકે। જર્જરિત ઓવરબ્રિજના સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે। વડોદરા કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। વડોદરા કરજણના બે બજારોને જોડતો બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે। નવા બજાર જૂના બજારને જોડતો રેલવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તેમજ 5 દિવસ માટે ભારે વાહનો બ્રિજ પરથી પસાર નહીં થઈ શકે। જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજની બંને સાઈડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા કરજણના બે બજારનો જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। નવા બજાર જૂના બજારને જોડતો રેલવે ઓવરબ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે। તેમજ 5 દિવસ માટે ભારે વાહનો બ્રિજ પરથી પસાર નહીં થઈ શકે। મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા કરજણના બે બજારને જોડતો બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે।